ડોક્ટર્સ ડે ના ઉપલક્ષ પર એ મોર્નિંગ રાઇઝર કેમ્પેનમાં આજે આપણી સાથે છે દેશના જાણીતા ડીએમ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર જોયલ શાહ, જે આપણને હૃદયને સ્વસ્થ રાખવા વિશે જાણકારી આપશે અને સાથે જણાવશે કે અર્લી મોર્નિંગ હાર્ટ એટેક થી કેવી રીતે બચી શકાય. વેલકમ ડોક્ટર જોયલ શાહ, જે આજે અમદાવાદ થી આપણી સાથે છે. મારો પહેલો સવાલ છે કે ડોક્ટર, શું એ સાચું છે કે મોટા ભાગના હાર્ટ એટેક્સ વહેલી સવારમાં જ આવે છે? એવું છે ને, હમણાં એક બે સ્ટડી આવેલી છે જે હાર્ટ જર્નલમાં પબ્લિશ થયેલી, જેમાં મોસ્ટ કોમન ટાઈમ ઓફ ડે જે હાર્ટ એટેક આવે એ મોર્નિંગમાં વર્ણવેલું છે. અને એક રિસર્ચ બી થઈ છે કે જયારે સવારના હાર્ટ એટેક આવેલા હોય એની માત્રા થોડી સિવિયરિટીની વધારે હોય છે. એટલે યુઝ્યુઅલી હાર્ટ એટેક જે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યામાં આવતા હોય એમાં ડેમેજ વધારે થતું હોય છે હાર્ટને. ડોક્ટર, અર્લી મોર્નિંગ હાર્ટ એટેક્સનું કારણ શું? રિસર્ચીસ એવું કહે છે કે સવારની જે આપણી સર્કેડિયન રિધમની સાયકલ હોય છે, જે આપણી નોર્મલ જે બોડી ક્લોક કહીએ, એમાં સવારે 6:30 વાગ્યાની આસપાસ આપણા બોડીમાં પાઈ નામના એમાઉન્ટ હોય, એક સેલ્સ હોય છે જે વધારે માત્રામાં જોવા મળે છે. હવે પાઈનું કામ એ હોય છે કે એ વધારે પડતું હોય ને તો જે ક્લોટ્સ બનેલો હોય એને બ્રેકડાઉન ના કરવા દે. સો મોર ધ પાઈ મોર ધ ક્લોટ્સ, અને વિચ લીડ્સ ટુ હાર્ટ એટેક. એટલે દેર ઇઝ ઓલવેઝ હાયર રિસ્ક ઓફ ક્લોટ્સ. મોર્નિંગ હાર્ટ એટેક્સ ને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય? હાર્ટ એટેક એઝ સચ મોર્નિંગ કે ઇવનિંગ કરતા ઓવરઓલ હાર્ટ એટેક પ્રિવેન્ટ કરવા માટે જે હોય છે આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ ફ્રી લાઈફસ્ટાઈલ, ઓવરવેટ હોય તો ઓછું કરવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, એવોઇડ જમાના યંગ જનરેશન ડ્રગ્સ નું સેવન કરતા હોય છે, બધું સ્ટોપ કરવું પડે. અને ડ્રગ્સ થી કોરોનરી સ્પાઝમ થાય એટલે કે આપણી હાર્ટની નળીઓ સંકોચાય, અને સંકોચાય એટલે ક્લોટ્સ બનવા માંડે ને એટેક આવે. આ બધી વસ્તુ ધ્યાન રાખો તો હાર્ટ એટેકની શક્યતા ઓછી થઈ જાય. ડોક્ટર, હાર્ટ માટે કઈ સ્લીપિંગ પોઝિશન યોગ્ય છે? પ્રિફરેબલી એવું કહે છે કે રાઇટ સાઈડ ઓફ હાર્ટ ઇઝ મોર ફેવરેબલ ફોર કાર્ડિયક પેશન્ટ. એટલે રાઇટ સાઈડની જે આપણી સ્લીપ પેટર્ન હોય રાઇટ સાઈડ પર કરીને સુવામાં એ હેલ્થ બેનિફિશિયલ કરતું હોય છે. અમુક પેશન્ટમાં જેનું હાર્ટ બહુ જ વીક હોય એવા લોકોને થોડું 30 ડિગ્રી એલિવેશન આપીને બી પોઝિશનમાં કમ્ફર્ટેબલ રહેતા હોય છે. પણ ઓવરઓલ એવું જાણવા મળ્યું છે કે રાઈટ સાઈડ ઓફ હાર્ટ તમે પોસ્ચર લો બોડીનું તો ઇટ્સ ઇઝી ફોર ધેમ. હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન્સ કઈ હોય છે? અમેરિકન હાર્ટ એસોસિએશનની ગાઈડલાઇન્સ તમે જો ફોલો કરતા હો તો છાતી પર દબાણ આવવું, ટાઈટનેસ લાગવી, સ્ક્વીઝિંગ થવું કે પેઇન થવું, આ મેજર સિમ્ટમ આપણે નોર્મલ માણસોમાં જોતા હોઈએ છીએ. ઘણી વાર આપણને એટીપિકલ સિમ્ટમ્સ બી જોવા મળે કે કોઈને શ્વાસ ચડે, કોઈને જડબું દુખે, કોઈને બેકમાં પેઇન થાય, કોઈને કાંડામાં પેઇન થાય, કોઈને શોલ્ડર પેઇન થાય. કોઈક વ્યક્તિ એવી રીતે બી પ્રેઝન્ટ કરતો કે મને ચાલવાથી શ્વાસ ચડે છે અને બેસવું તો આરામ થઈ જાય છે, અને ચાલવાથી શ્વાસ ચડવા સાથે પરસેવો થાય, કોઈને વોમિટિંગ જેવું, નોઝિયા જેવું થતું હોય, લાઇટ હેડેકનેસ થાય, એવું ઘણા બધા સિમ્ટમ હોય છે. કોઈને જમ્યા પછી પ્રવૃત્તિ કરવા જાય તો ના થઈ શકે કે ચેસ્ટ હેવીનેસ થઈ જાય છે કે જે નોર્મલ કામ કરતા તે જમ્યા પછી નથી થતું, એવી રીતે બી ઘણી વાર પ્રેઝન્ટેશન થતું હોય છે. આમાંથી કોઈ બી સિમ્ટમ્સ આવા જો તમને લાગતા હોય તો આઈ વુડ સજેસ્ટ કે એકવાર તમારે નિયરબાય જે તમારા ફેમિલી ડોક્ટર હોય એમનું કન્સલ્ટેશન કરવું જોઈએ. ડોક્ટર, શું મીઠું આપણા બધા માટે, ખાસ કરીને હાર્ટ પેશન્ટ માટે બહુ હાનિકારક છે? એક્સેસિવ મીઠું ઓલવેઝ હાનિકારક જ છે. નોર્મલ ડાયટમાં જે આપણે સોલ્ટ લઈએ છીએ દેટ ઇઝ ઓકે, પણ જે એડેડ સોલ્ટ લઈએ છીએ, જેમ કે આપણે ચાટ મસાલો ખાતા હોઈએ કે ઉપર સોલ્ટ એક્સ્ટ્રા લોકોને આદત હોય, એ નુકસાનકારક કરે કાર્ડિયક પેશન્ટ. ઇન ધ સેન્સ કે એનાથી તમારું બ્લડ પ્રેશર અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હોય છે, અને વિચ ઇઝ નોટ ગુડ ફોર હાર્ટ પેશન્ટ. એટલે બ્લડમાં સર્ક્યુલેશન, જો વોલ્યુમ સર્ક્યુલેશન વધારે, હાઈ બ્લડ પ્રેશર હોય, એ હાર્ટ જેને હોય અને જેને રિસ્ક હોય હાર્ટ એટેક આવવાનું કે કાર્ડિયક પેશન્ટ, એ લોકો માટે સારું નહીં. ડોક્ટર, હાર્ટને હેલ્ધી રાખવા માટે કઈ લાઈફસ્ટાઈલ ચોઇસીસ જરૂરી છે? મારી દ્રષ્ટિએ હું આટલા વખતથી પ્રેક્ટિસ કરું છું 20 વર્ષ, એમાં મેં જાણ્યું છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ, બેલેન્સ ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જંક ફૂડ જે આપણે નોર્મલ આપણા ડાયટમાં આવી જ જાય છે આજે ગમે ત્યારે, એ અવોઇડ કરવું જોઈએ. સ્મોકિંગ કોઈ એની ફોર્મ, સ્મોકિંગ હોય કે તમે કોઈ ટૂથપેસ્ટમાં લેતું હોય કે કોઈ તમાકુ ખાતું હોય, સ્મોકિંગ હેઝ ટોબેકો ઇન એની ફોર્મ ઇઝ નોટ ગુડ. અને રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, સ્ટ્રેસ ફ્રી લાઈફ. વી આર ઇન સો મચ સ્ટ્રેસ ડે ટુ ડે આપણું એન્ડ્સ મીટ કરવા માટે, એટલે બને ત્યાં સુધી એટલું સ્ટ્રેસ ફ્રી રહીએ એટલું વધારે સારું છે આપણા માટે.